الله أكبر يا رسول الله يا علي ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود ولا وقت معدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتدى بالصخور ميدان أرضه ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد واللعنة الأبدية على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم أجمعين من ليلتنا هذه إلى قيام يوم الدين أما بعد فقد قال الله الكريم في كتابه المبين بسم الله الرحمن الرحيم والذين جاهدوا فينا لنهدينهم سبلنا صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد خوشحالي ني رات اني برکت واڑی رات ني مبارک بادي آ بدے مومنین مومنات ني سمخش ما پیش کرو چھو અને આ મુબારકવાદીનો સિલસિલો આપણે એક સલવાતની સાથે વારિસ જમાના હઝરત હુજ્જતની ખિદમતમાં પેશ કરીએ અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ વઅજલ ફરજહુ આજે જી જાતે અકદસની વિલાદતની રાત છે બહુ મોટી શખ્સિયત છે એ ફક્ત આઈડિયલ નમૂના ઉસ્વા બૈરાઓ માટે નથી બલકે જણો માટે છે અમુક સબકો છે જે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગી થી અલ્લાહ મસલ્લા અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ આપણે બધાને લેવું છે અને આજની રાતમાં આપણે કોશિશ કરશું કે આ દિલેર દિલ ખાતૂન આ સુજા અને બહાદુર દીકરી મૌલાએ કાયનાતની એના કારનામાથી એના કિરદારથી એની જિંદગીથી આપણે સબક મેળવીએ શરૂઆત કરું લગભગ 6 હિજરીમાં
جناب امام حسن અને امام حسین علیہ الصلوۃ والسلام اللهم صل على محمد وعلى محمد ابے نورانی پیکروں نی ولادت تھوا پچھی جناب زینب نی ولادت કેમના ઘરમાં થઈ છે મૌલાએ કાયનાત અને જનાબે ફાતિમા ઝહરા સલાવાતુલ્લાહ અલયહિમા ના ઘરમાં થઈ છે સલાવાત પડી આપણે મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મ સલ્લા અલા મુહમ્મદ વાલે મુહમ્મદ આપણે આપણી જિંદગીની અંદર જોઈ શકીએ છે કે જેના ઘરમાં દીકરો આવી જાય છે એને દીકરીની તમન્ના હોય છે જેના ઘરમાં દીકરીઓ આવી જાય છે એને દીકરાઓની તમન્ના હોય છે પણ એ લોકો જે જમાના માટે દુનિયા માટે લોકો માટે આઈડિયલ હતા એ લોકો એ નથી કે પોતાની ઈચ્છા રાખે નહીં બલકે એ લોકો રાજી બરાજાએ ખુદા હતા ખુદાજી દઈ દે એ કબૂલ એ જમાનામાં કઈ રદિયા બડિયા થા તો નહોતું કે ખબર પડી જાય કે છોકરો આવે છે કે છોકરી આવે છે જનાબે ઝૈનબ સલવાતુલ્લાહ અલૈહાની વિલાદત થઈ એક દીકરી આવી મૌલાએ કાયનાતની દીકરી જનાબે ફાતિમા ઝહરાની દીકરી રસૂલલ્લાહની નવાસી આવી દીકરી પેદા થઈ જો અહીંયાથી પહેલો દસ આજની મહેફિલના નામ માટે રસૂલ ખુદાનો ઇંતખાબ થાય છે કે ના હું રાખીશ ના મૌલાએ કાયનાત રાખશે બલકે કોણ રાખશે જે મારા બંનેથી વધારે જાણે છે નામ ઈ રાખે નામ રાખવાનો હક કેનો છે જાહિલ બાપ નામ રાખે છે આજના છોકરાઓને શું નામ રાખે છે તમે મારાથી વધારે જાણતા હશો હે છોકરીઓના નામ રાખે છે કેવા નામ રાખે છે એક કાનૂન બતાડે છે મૌલાએ કાયનાત અને જનાબે ફાતિમા ઝહરા એક કાનૂન બતાડે છે જોવો તમારા ઘરમાં જે સૌથી વધારે ઇલ્મ વાળો છે એને જઈને પૂછો અને જો કોઈ ના હોય તો આલિમને પૂછો કે મારી આ દીકરી પેદા થઈ છે એનું નામ શું રાખવું પહેલો સબક આજનો લહેજા નામ રાખવાની વાત આવી જનાબે ફાતિમા ઝહરા કહે છે હું સબકત નહીં કરી શકીશ હું નામ નહીં રાખીશ મૌલાએ કાયનાત કહે છે હું પણ અલ્લાહના રસૂલ ઉપર સબકત ના કરું હું એ નામ નહીં રાખીશ દીકરીનું નામ કોણ રાખશે રસૂલ અલ્લાહ રાખશે સરતાજ અંબિયા રાખશે એ રાખશે કે જે લૌલાક લમા ખલકતુલ અફલાક ના મઝહર છે આખી કાયનાત જેના સદકામાં પેદા થઈ છે એ નામ રાખશે નામ રાખવામાં શું આવ્યો ઝૈન અબ આ એક એવો મુરક્કબ નામ છે કે જેને તરકીબ સુધા નામ છે મુરક્કબ એટલે તરકીબ સુધા બે જૂજ હતા આ નામના એક થઈ ગયા ઝૈનો અબ એક થઈ ગયા ઝૈનબ અર્થ શું છે આનો ઝૈનબનો અર્થ શું છે કોણ નામ રાખે છે રસૂલે ખુદા નામ રાખે છે કેની દીકરીના નામ રાખે છે મૌલાએ કાયનાત જનાબે ફાતિમા ઝહરાની દીકરીના નામ શું નામ રાખે છે ઝૈનબ ઝૈનબ એટલે શું જવાનો અને બચ્ચો ઝૈનબ એટલે બાપની ઝીનત અને બાપની શોભા શોભા કે રેખે જે તમે બહેતર જાણતા હશો હે ને મારા અંદર ખૂબસૂરતી ઓછી છે તો હું શું લગાડું અહીંયા ખબર નથી હું લગાડીને આવું ફેર એન્ડ લવલી લગાડીને આવું હે ને તાકી વધારે શોભિતો લાગું હે ને મારા કપડા ધૂળવા પછી એકદમ ખરાબ થઈ ગયા છે હું પ્રેસ કરાવીશ શું કરીશ તમે શું કરશો કહેશો એને આયરન કરાવીને લાવું હે ને પ્રેસ કરાવીને લાવું તાકી શું લાગે એનાથી મારી શોભા થાય ઝીનત મારી ઝીનત એટલે શું યાની મારી અંદર આ જયારે આવીને લાગે છે તો મારી ઇજ્જતમાં મારા હુસ્નો જમાલમાં શું લાગે છે ચાર ચાંદ લાગી જાય છે વધી જાય છે મારો વકાર વધી જાય છે મારી ઇજ્જત એને કહે છે શું શોભા અમુક લોકોની શોભા એ લોકોની મોટર હોય છે અમુક લોકોની શોભા એ લોકોના પૈસા હોય છે અમુક લોકોની શોભા એ લોકોના મકાન એ લોકોના ઘર હોય છે આલિમ છે તો એની શોભા એનો ઇલ્મ હે ને એનો લિબાસ એનો અમામો એની આબા એની કબા એનો તકવો મોમિનની શોભા કુરાન શોભા ઉપર ઘણી આયતો કુરાનમાં લાવ્યા છે પરવરદિગારે આલમ શોભા એટલે શું ઝીનત એટલે આપણે ઝૈન સમજ લીજે પછી આપ બધે સમજે છે ઝૈન શું છે ખુદા ફરમાવે છે ઇન્ના ઝૈયન્ના સમા અદુનિયા બેમસાબી અમે આ દુનિયાના આસમાનને ઝીનત દીધા શોભા વાળા બનાવ્યા શોભિતો બનાવ્યા કેના જરિયાથી બેમસાહ બી સિતારો નજરિયાથી અંજુમ કહેકશા નજરિયાથી હે ને આ દુનિયાના આસમાનોને શોભા વાળો બનાવ્યો પછી ફરમાવે છે ઇન્નમલ ઔલાદ
શું છે? અમવાલ અને ઔલાદ શું છે? ઝીનતુલ હયાતિન દુનિયા. યાદ છે આયત? આયત યાદ હોય તો આપણે વધારે જોરથી બોલીએ, તાકી મૌલાનાને ખબર પડી જાય. ખાલી તમને યાદ નથી, અમને યાદ છે, હે ને? ઔલાદ અને માલ શું છે? ઝીનત છે. એમ ના સમજો કે ઇસ્લામ એમ કહે છે કે મોમિન છો તો પૈસા પછવાડે ના જાવો, પૈસા ના કમાવો, માલ ના કમાવો. નહીં, દુનિયાની ઝીનત છે. ઇસ્લામ નથી ચાહતો તમે ફકીર બનીને રહો, ઇસ્લામ નથી ચાહતો તમે કોઈના સામે હાથ ફેલાવો. નહીં, ઝીનત છે દુનિયાની. અને મોમિન ને મુઝયન રહેવું જોઈએ. ઘર ની વાત નહીં, ખુદા જયારે મસ્જિદ ની વાત આવે છે ને ત્યારે પણ કહે છે, યા બની આદમ ખુદુ ઝીનતકુમ ઇન્દ કુલ્લે મસ્જિદ. મસ્જિદ ની અંદર આવો ને મારી તોય પણ ઝીનત કરીને આવો, શોભિતો થઈને આવો, સરખા લેવાસ પહેરીને આવો, વાળોમાં તમારા શાના કરીને આવો, કોસકી કરીને આવો, મોઢા સરખું ધૂલીને આવો, વુઝુ કરીને આવો, પગ ધૂલીને આવો, લેવાસ ચોખ્ખા પહેરીને આવો. ક્યાં સુધી ખુદા ધ્યાન રાખે છે? મજમાની વચની તો વાત જ નથી, બાજારની વાત નથી. હવે ભૈરાઓ કહેશે બધાને રજા છે, અમને કેમ રજા નથી? ઝીનત હે ને, બૈરાઓની ઝીનત શું છે? અમારી બૈરાઓ, અમારી માઓ બહેનો સમજે છે કે એ લોકોની ઝીનત શું છે? બનાવો, શંગાર, લાંબા વાળ ને એ બધે, કાન નાક અને બધે ગળામાં પહેરવાવાળી વસ્તુઓ છે. રવાયાત શું કે છે? બૈરાઓની ઝીનત શું છે? અલ હયાઓ ઝીનતુલ હયા. શું છે? શરમ. શું છે? કેની ઝીનત છે? ખુદા કહે છે મસ્જિદમાં આવો ને તો ઝીનત કરીને આવો. તો બધર જે આવલા આપણને સમજવું જોઈએ કે બાજારમાં જાઉં, દુકાનમાં જાઉં, મોમિન સાથે મળવા માટે જાઉં, મુલાકાત માટે જાઉં, રિશ્તા લઈને જાઉં તો શું કરીને જાઉં? ઝીનત કરીને જાઉં, શોભિતો બનીને જાઉં, શોભા કરીને જાઉં. હા, કરો શોભા, પણ એ શોભાની અંદર ખોવાઈ ના જાઓ. મોટર શોભા માટે રાખો, કઈ મનાઈ નથી. માલ શોભા માટે રાખો, કઈ મનાઈ નથી. પણ માલ માટે જીવો નથી. માલ ની અંદર જીવ ના નાખી દો. માલ પછવાડે ઈમાન ના વેચી દો, કે જે પછવાડે જેના બારામાં કુરાન શું કહે છે? કુરાન આસમાન ની ઝીનત છે તારો. ઘર ની ઝીનત શું છે? ખાલી ઘર હોય તો મજા નહીં આવશે. ખુદા કહે છે તમારા ઘર ની ઝીનત તમારા શું છે? પૈસા છે. રાખો સોના ચાંદી, તમારા ઘર ની ઝીનત છે. સજાવો તમારા ઘર ને, પૈસા છે, તમારા ઘર ની ઝીનત. ઔલાદ એ રાખો તમારા ઘરમાં. અમુક લોકો મુતાસ્સિફાને અફસોસની સાથે કહેવું પડે છે, એમ વિચાર રાખે છે કે મારો ખર્ચો તો ચાલે છે, ઔલાદ થઈ જશે તો ખર્ચો ક્યાંથી પૂરો થશે. એ લોકો અલ્લાહને એમ બતાડવા ચાહે છે કે અલ્લાહ ખાલી મારો ખર્ચો પૂરો કરી શકે છે, મારી ઔલાદનો ખર્ચો પૂરો નથી કરી શકતો. રવાયત છોડું છું આના ઝાઈલમાં. ખુદા કહે છે તમારા ઘરના શોભિતો બનાવો, ઝીનત વાળો બનાવો, માલથી ઔલાદથી. પછી ફરમાવે છે ઝુયના લિનાસ હુબ્બુ શહવાત. આયત આગળ વધે છે તો શું? કનાતીર અલ મુકંતરા, સવારીઓ તમારી ઝીનત છે. લ્યો સવારી, બહેતરીન ગાડીઓ લ્યો, તમારી ઝીનત છે, હે ને? અપડેટ મોબાઈલ લ્યો છે, તમારી ઝીનત છે, લ્યો, પણ ગુના માટે નહીં, તમારી ઝીનત છે. આ બધે તમારી ઝીનત છે. મોબાઈલ, ગાડી, ઘર, ઔલાદ, બાયડી, માલ, આપણી ઘરની ઝીનત છે. આસમાનોની ઝીનત સિતારો. પછી ફરમાવે છે, એક આયત પેશ કરું, ખુદાવંદે આલમ કુરાને મજીદમાં ઇન્સાનો માટે ફરમાવે છે કે આ દુનિયાની ઝીનત કોણ છે? એક મળવા સલવાત પડી આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મ સલ્લ અલા મોહમ્મદ વ આલ મોહમ્મદ વ અજ્જલ ફરજહુ. ખુદા ફરમાવે છે કેના બારામાં? એ આયત પેશ થઈ ગઈ, અલ માલુ વલ બનુન ઝીનતુલ હયાતુદ દુનિયા. આગળ વધે આપણે ઇન્સાનો નો બારામાં ફરમાવે છે. ફરમાવે છે સૂરા એ કહેફ ની આયત નંબર 7 માં, ઇન જઅલના મા અલલ અર્દ ઝીના. જી પણ જમીન ઉપર છે એ બધે ઝીનત છે. સૂરા કહેફ ની આયત નંબર 7, જમીન ઉપર જેટલી પણ વસ્તુઓ છે એ બધે શું છે? ઝીનત છે, શોભા છે. કેની? જમીન ની. જમીન ઉપર ઝાડો છે, શોભા છે. એમ ના વિચારજો કે એક વસ્તુ પણ, એક પાણો પણ જમીન ની અંદર બેકાર છે. ખુદા ફરમાવે છે જી પણ જમીન ની અંદર છે એ બધે શોભા છે. જેટલી વસ્તુઓ જમીન ની ઉપર તમે જોઈ રહ્યા છો ને, જમીન ની અંદર એ બધી જમીન ની શોભા છે.
એક માણસ આવીને પૂછે છે, યા રસૂલલ્લાહ, આ બધે ઝીનતોની વાત થઈ ગઈ, કુરાનની આયતો થઈ ગઈ, હવે જો આપણે એ બધી ઝીનતોને એક વસ્તુની અંદર જોવા ચાહે તો કેને જોઈએ? સાંભળજો તવજ્જોની સાથે, યા રસૂલલ્લાહ, આ બધી ઝીનતો, આ બધે શોભાની વાતો થઈ ગઈ છે, કોઈ એક વસ્તુ એવી બતાડો કે બધે શોભા વાળી વસ્તુ જેની અંદર આવીને ભેગા થઈ ગઈ હોય. રસૂલ અકરમ ફરમાવે છે, એ જાતનું નામ છે અલી ઇબ્ન અબી તાલિબ. આપણે સરખું વિચારતા નથી. ખુદા ફરમાવે છે, જમીન ઉપર જેટલી વસ્તુઓ છે એ બધી ઝીનત છે. યાની શું? કાબા ઝીનત છે, જમીન ઉપર નબી ઝીનત છે, બુઝુર્ગો ઝીનત છે, પહાડો ઝીનત છે, દરિયાઓ ઝીનત છે, હીરો જવાહરાત ઝીનત છે, એ બધે ઝીનત છે. અને એ બધી વસ્તુઓની જે ઝીનત છે એનું નામ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. સલામ પડે આપણે મહાન લાગણી માં. હવે જુમલા કહો, આખી કાયનાત ની ઝીનત છે અલી ઇબ્ન અબી તાલિબ, અને મૌલા અલી ની જે ઝીનત દીકરી બને છે એનું નામ છે ઝૈનબ. માનું વાજે થઈ ગયું છે કે ઝીનત કેને કહેવાય, શોભા કેને, કે જે મારા પાસે આવે તો મારા વેકારમાં ઇજાફો થાય, મારી ઇજ્જતમાં ઇજાફો થાય. અલ્લાહુ અકબર. અલી ઇબ્ન અબી તાલિબ ફઝીલતના મિનારા, ફઝીલતના મિઅરાજ ઉપર છે અલી ઇબ્ન અબી તાલિબ. અને એમના માટે ઝૈનબ કોણ છે? એમના માટે ઝૈનબ ઝીનત છે. અલ્લાહુ અકબર. હવે વિચારવું જોઈએ, જનાબે ફાતિમા ઝહરા સલાવાતુલ્લાહ અલયહા ના બારામાં એક હદીસ રસૂલ અકરમ ની, સલાવત પડી આપણે મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર, اللهم صل على محمد وعلى محمد راجي فرج. فرماوه છે فاطمه تو بدعت مني. فاطمه કોણ છે? મારા ટુકડા છે. ઉલમા ઝાકિરીન અહીંયા જરાક તફસીલ બયાન કરે છે, આની વજાહત કરે છે, યાની રસૂલ અકરમ સમજાવા જાય છે, મારો ટુકડો છે, યાની હું જી પણ છું, મારી અંદર જેટલી સિફાત છે, ફાતિમા ઝહરા એની અંદર શું છે? ભાગીદાર છે. હું અગર ખતમ રસૂલ તો ફાતિમા ખતમ રસૂલ ના ભાગીદાર, હું અગર સરતાજ અંબિયા તો ફાતિમા સરતાજ અંબિયા ના ભાગીદાર, હું અગર સાહેબે મેરાજ તો ફાતિમા સાહેબે મેરાજ ની ભાગીદાર. એવી જ રીતે અગર અલી ઇબ્ન અબી તાલિબ ની ઝીનત ફાતિમા છે તો આપણને આ વાત સમજવું જોઈએ યકીન ની સાથે કે અગર અલી સાહેબે ઝુલ્ફિકાર છે તો ઝૈનબ સાહેબ સાહેબે ઝુલ્ફિકાર ની ઝીનત, અગર અલી લાફતા છે તો ઝૈનબ લાફતાની ઝીનત, અગર અલી અમીરુલ મુઅમિનીન છે તો ઝૈનબ અમીરુલ મુઅમિનીન ની ઝીનત, અગર અલી ઇમામુલ મુત્તકીન છે તો ઝૈનબ ઇમામુલ મુત્તકીન ની શોભા, અગર અલી વજહુલ્લાહ છે અલ્લાહના ચહેરા છે તો ઝૈનબ અલ્લાહના ચહેરા ની શોભા. સલવાત પડીએ આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આપણને આજની રાતમાં તોહફો લેવું છે કે નથી? સૈયદુલ ઔસિયા થી, સૈયદતુન નિસાઇલ આલમીન થી. બીવી, તમારા ઘરમાં દોખતરે અર્જુમંદ ની વિલાદત થઈ છે, પહેલી દીકરી છે તમારી, ઈ રાતની મુબારક ઘડીઓના સદકામાં જેટલા મોમિનીન મોમિનાત આ મહેફિલમાં શિરકત ફરમાવ્યા છે, આવ્યા છે, એ બધા લોકોની દિલી જાયઝ હાજતોને પૂરા ફરમાવો. અને એક બીજી વાત કહું, જનાબે ઝૈનબ સલાવાતુલ્લાહ અલૈહાની જિંદગી આપણે જઈને વાંચશું તો ખબર પડશે. તરબિયત મને ખબર હોય કે 40 વર્ષ પછી, ના કુરાનની વાત કરું, મને ખબર છે કે 7 વર્ષ પછી કહેત પડવા વાળો છે, તો હું આજથી તૈયારી કરીશ જનાબ યુસુફના વાક્યા. અને મને ખબર છે કે આવા વાળી નસલોમાં એવી મુશ્કેલાત આવા વાળી છે, તો હું આજથી તૈયારી કરીશ, કરીશ કે નહીં? જનાબે ઝૈનબ ની વિલાદત પછી જે તરબિયત થાય છે એ કરબલા માટે તરબિયત થાય છે. જેવી રીતે જંગે સિફિનમાં મૌલાએ કહેના જ્યારે જનાબે અબ્બાસ ને મોકલે છે, એક વખત હમલા કરવા પછી જયારે જનાબે અબ્બાસ પાછા આવે છે ને, તો લોકો ફરમાવે છે, યા અલી કેમ પાછા બોલાવી લીધા, પાછા મોકલાવી દીધું જનાબે અબ્બાસ ને, તો મૌલા અમીરુલ મોમિનીન એક જુમલા હતા, ઇન્નલ અબ્બાસ ઝુખરલ હુસૈન. કોણ છે અબ્બાસ? હુસૈન માટે ઝખીરા છે, કરબલા માટે છે અબ્બાસ. એવી જ રીતે ઝૈનબ કાંકી આટે છે,
કરબલા પછી બહુ મોટી જિમ્મેદારી આવવા વાળી છે. ઈ ખાતૂર ઉપર, ઈ બૈરા ઉપર, ઈ બાયડી ઉપર, લહેજા ઈ બધી મુસીબતોની અંદર જી ટકીને મજબૂતીની સાથે, અઝમો ઇસ્તિકલાલની સાથે જે ઇસ્લામના દામનને, ઇસ્લામના પરચમને છેટ સુધી પહોંચાડી શકે એવી બાયડી બનાવવાની હતી, એવી તરબિયત કરવાની હતી. હવે રૂકીને એક જુમલો કહું, આપણે અહીંયા હોસ્પિટલની કમી છે, કમી છે ને, ચાલાક માણસ કોણ છે? જે આવા વાળા, આવા વાળા દિવસે ને વિચારીને શું કરે, પગલો ઉપાડે. આપણા પાસે હોસ્પિટલ નથી, બૈરાઓ ડોક્ટર નથી, આપણી દીકરીઓ ડોક્ટર નથી, સોવળ માટે, વિલાદત માટે બહુ પરેશાની થાય છે, જણો માટે, જણો પાસે જવું પડે છે, જાયઝ છે? હાલતે અખ્તિયારમાં તો જાયઝ, વાજિબ છે, વાજિબ છે. કુરાનની આયત ફલઉલ નફરા મિન કુલ્લે ફરકતિન, કુરાનની આયત પેશ કરો એક વાર, તો સલવાત પડી આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇલ્મ શીખવું જે તમને અમને નથી આવડતું, કુરાન શું ફરમાવે છે કે બધાને જંગ ઉપર જવું જરૂરી નથી, તમારી અંદર વાજિબ છે કે અમુક લોકો જાઈને જઈને ઇલ્મ શીખીને આવે, લે તફક્કુ ફી દીન, દીન બારામાં તફક્કુ કરે. કેમ જાય છે આપણી ભૈરવ ભાઈ? આપણા પાસે છે કે નહીં કેપેસિટી? છે. આપણી દીકરીઓ ડોક્ટર બની શકે છે કે નહીં? છે, બની શકે છે. તો આપણે કેમ નથી વિચારીને ચાલતા? વિચારવું જોઈએ. આભારમાં બહેરા જનાબે ઝૈનબની તરબિયત કરવાલા માટે આજે તો આપણી દીકરીઓની આપણે તરબિયત કરશું, પઢાવશું, એજ્યુકેશન દેશું. કેના માટે? આવા વાળા જમાના માટે જી સૌથી બહુ ખરાબ અને બગડેલો જમાનો આવશે. એક વાર તો આપણે સલામત પડીએ તો આગળ વધીએ. અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. હવે રૂકું, કેમ કે 20 મિનિટની નજીક આવી ગયું છે. જનાબે ઝૈનબની જિંદગી થી આપણને સબક લેવો છે, જલ્દી જલ્દી સબક દઈ દઉં તાકે આપણને યાદ રહે કે મહેફિલ છે શહેઝાદી કોનેનની, તો આ મહેફિલના સદકામાં, આ મહેફિલના તોફાઈલમાં આપણને શું શું કરવું જોઈએ. આપણે એમ વિચારીએ છીએ તાગૂતની સામે, ઇસ્તિકબારની સામે, મૌલાના હું એકલો એના ઉપર લાનત મોકલીશ તો મારાથી શું થશે, મૌલાના હું એકલો ફેસબુક ઉપર એની બેઇઝ્જતી કરીશ તો શું થશે, મૌલાના હું એકલો ઝાલિમની સાથે, ઝાલિમની સામે ઉભો થઈને હું એહતેજાજ કરું તો આનાથી શું થશે. જો જનાબે ઝૈનબ એ વિચાર્યા હોત તો આજે ઇસ્લામનું દામન આપણા પાસે, ઇસ્લામનું પરચમ, ઇસ્લામનું નામ આપણા પાસે ના હોત. બરાબર છે, બરાબર છે કે નહીં? કુરાનમાં આયત છે યગીદુલ કુફાર, કુફારને જી વસ્તુઓથી ગેઝ આવે છે, ગુસ્સો આવે છે, એ અમલ પણ અમલે સાલે છે. શું છે? કાફિર લોકો, યહૂદી કિતાબી કાફિર, ઈસાઈ કિતાબી કાફિર, મજુસી યા બીજા કાફિર લોકો, જે લોકો ઇસ્લામના દુશ્મન છે, અગર એ લોકોને તમારા કોઈ કામથી ગેઝ આવે છે, ગુસ્સો આવે છે, એ લોકોના મન ખરાબ થાય છે, તો કુરાન ફરમાવે છે એ તમારો અમલ અમલે સાલે છે. શું છે? અમલે સાલેહ છે. તમે સરખો કારોબાર કરો છો, કાફિરને ગુસ્સો આવે છે, અમલે સાલેહ છે, કરો કારોબાર. તમે મોમિનોને મદદ કરો, મોમિનોની મદદ કરો છો, કાફિરોને ખરાબ લાગે છે, કરો. તમે મસ્જિદની અંદર ઇસ્તિકબાર ઉપર લાનત કરો છો, કાફિરોને ખરાબ લાગે છે, કુરાન કહે છે અમલે સાલેહ છે, કરો. તમે જોરથી સલવાત પડો છો, બોલો, જોરથી સલવાત પડવામાં શું થાય છે? હું તો પડું છું પણ ધીમે ધીમે પડું છું, જોરથી મારો મન નથી કરતો, હું તો લાનત નથી મોકલતો, લાનત મોકલવું સારી વાત નથી. માશાઅલ્લાહ, તમે તો કુરાન થી પણ વધારે જાણો છો, તમે તો ખુદા થી પણ વધારે જાણો છો. ખુદા લાનત મોકલે છે કુરાનમાં, ને તમે કહો છો કે હું તો લાનત ના મોકલું. જો લાનત થી કાફિરને ગુસ્સો આવતો હોય, કુરાન કહે છે આ અમલ અમલે સાલે છે, તો મોકલો લાનત ઝાલિમો ઉપર, દુશ્મનાને અહલે બૈત ઉપર. હે ને, છે કે નહીં? સારા કારોબાર કરો છો, ઝાલિમોને ખરાબ લાગે છે, યતીમોની મદદ કરો છો, ઝાલિમોને ખરાબ લાગે છે, પડદા પહેરીને અમારી બાયરાઓ નીકળે છે, ઝાલિમોને ખરાબ લાગે છે, કાફિરોને ખરાબ લાગે છે. કુરાન કહે છે અમલે સાલે છે. આ શું છે? અમલે સાલે. આના ઉપર ઉજરત મળશે અલ્લાહની બારગાહમાં, ઉજરત મળશે અલ્લાહની બારગાહમાં. લહેજા વિચારવું જોઈએ. સબક દઉં છું, આપણે યાદ રાખીએ. પહેલો સબક, અલ્લાહ ઉપર જયારે ઈમાન હોય છે, અલૈસલ્લાહુ કાફિન, શું ખુદા કાફી નથી પોતાના બંદા માટે? જો રાતો ખુદા, કુદરત વાળો ખુદા, એટલો કહાર અને જબ્બાર ખુદા, શું પોતાના બંદા માટે કાફી નથી? બીજી કોમો પાસે જઈને હાથો ફેરાવે છે,
બીજા લોકો પાસે જઈને હાથો ફેલાવે છે, માંગે છે, મદદ માંગે છે. ખુદા કાફી નથી, ખુદા ફરમાવે છે જેના ઉપર, પછી ફરમાવે છે ઓમૈ યતવક્કલ અલલાહ ફહુ હસબો. જેને અલ્લાહ ઉપર ભરોસો હોય છે, ખુદા એના માટે શું હોય છે? કાફી હોય છે. જેને ભરોસો હોય છે, બસ આપણને ભરોસો લાવવો જોઈએ અલ્લાહ ઉપર, ભરોસો કરીએ અલ્લાહ કાફી છે. પછી ફરમાવે છે ઓમૈ યતકલ્લા યજઅલ લહુ મખરજા, જે અલ્લાહનો તકવો અખ્તિયાર કરે છે એને રસ્તો અલ્લાહ દેખાડે છે. ઈ બ્લોક ન થતો, બુંબસ્તમાં ફસાઈ નથી જતો, એને અલ્લાહ રસ્તો દેખાડે છે. ભાઈ મરી ગયો, ભાઈની શહાદત થઈ ગઈ, જવાના ને બની હાશિમ કતલ થઈ ગયા. એકલી બાયડી, એકલી બાયડી શું કરી શકે છે? ઈ બાયડી જે જ્યારે વીજળીઓ કડકે છે ને, એની અવાજથી બીને ખાઈમામાં ભાગી જાય છે, પોતાના ઘરમાં ભાગી જાય છે. ઈ બાયડી ઝાલિમ અને જાબિર હાકીમ ને સામે ઉભો થઈને ખુતબો દઈ શકે, મજાલ છે કોઈની? આસાન છે નહીં અઝીઝો, બહુ મુશ્કેલ હતો કામ, બહુ મુશ્કેલ કામ હતો. અંબિયાના કામથી મોટા કામ જનાબે ઝૈનબ ના હતા. જિમ્મેદારીની સાથે જુમલો કહું છું, લેહાના ખુદા ઉપર જયારે ભરોસો હોય છે ને, તો ઇન્સાન કોઈથી ડરતો નથી. તું યઝીદ હો કે ઇબ્ને ઝિયાદ, કુફાના દરબાર હોય યા શામના દરબાર, અલ્લાહ ઉપર ભરોસો થે, ભરોસો હોય તો કોઈથી માણસ ડરતો જનાબે ઝૈનબ દેખાડે છે. પહેલો સબક. આ બીજો સબક, પહેલો સબક ના મળ્યો તો ત્રીજો સબક દઉં છું. તાગૂત થી, અલ્લાહના દુશ્મન થી મુકાબલા કરવા માટે જરૂરી નથી કે આપણા પાસે લશ્કર હોય. શરૂઆત કરો, ખુદા તમને એકલાને લશ્કર બનાવી દેશે. મૌલા અલી ફરમાવે છે, હું અલી જો હક પર હોઉં અને આખી દુનિયા મારી સાથે બાજવા માટે આવે તો પણ હું ભાગીશ નહીં, ભાગીશ નહીં. લહાગા અગર તાગૂત તમારી સામે છે તો કોઈ જરૂરી નથી કે તમારા પાસે લશ્કર હોય. જનાબે ઝૈનબ સબક દીએ છે, એકલી બીબી, એકલી બીબી સાનિયે હુસૈન છે, શરીકતુલ હુસૈન છે જનાબે ઝૈનબ. એટલો મોટો મિશન, આખો અંબિયાનું મિશન જનાબે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ના. અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. અને ઈ મિશન આવીને કરબલામાં દમ તોડતો હતો. જો અસરે આશૂર પછી જનાબે ઝૈનબ નો કિરદાર ના હોત તો આજે હિજાબ ક્યાં, નમાઝ ક્યાં, રોઝા ક્યાં, ઈમાન ક્યાં, તકવા ક્યાં, પરહેજગારી ક્યાં, સુલમો ફસાદ અને બર્બરિયતની હવા આખી દુનિયામાં ફેલાવી હોત. ઝુલમ ના ખિલાફે ઉભા થવા માટે બહાના ના કરજો કે મારા પાસે લશ્કર નથી, મારા પાસે ફલાણી વસ્તુ નથી. એક લાનત મોકલી શકું છું, લાનત મોકલો. તમે જેટલા કરી શકો છો એટલા કરો, પછી એનાથી વધારે કરવા વાળો ખુદા છે. અલ્લાહ ઉપર ભરોસો કરીને ઇમામ ખુમૈની ઇન્કલાબ લાવ્યા. રાતના સન્નાટામાં અગર લશ્કર હમલો કરવા માટે ઈરાન ઉપર આવી ગયો તો ખુદા મદદ કરવા માટે તૈયાર છે. સલવાત પડી આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. સબક છે જનાબે ઝૈનબની જિંદગી છે, અલીની દીકરી ફાતિમા ઝહરા સલાવતુલ્લાહ અલયહાની દુખતરે અરજુમંદ આપણને સબક દીએ છે. મુસલમાનો, ગુનાહોના દુનિયાથી બહાર નીકળો, તમારી ઇજ્જતને સમજો, તમારા હદફને સમજો. મિશન બહુ લાંબો છે તમારું. તાગૂત સામે હોય તો એકલાથી બી ના જાજો, લશ્કરની જરૂર નથી. જનાબે ઝૈનબની અંદર સૌથી મોટી વાત શું હતી ખબર છે? વક્ત શનાસ હતા. મારો સમય પૂરો થાય છે, હું એ વક્ત પહેચાણું નહીં તો તમે લોકો સુઈ જશો. એક મળતો સલવાત પડી આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. માશાઅલ્લાહ, એક સુબહાનઅલ્લાહ નો અજર કેટલો છે ખબર છે? જનાબે સુલેમાન પોતાના તખ્ત લઈને જયારે ચાલતા હતા તો એક આબાદી ને નીચે ઉતર્યા, એક ડોસો માણસ જોઈને કે છે, વાહ ઇબ્ને દાઉદ, તમને ખુદાએ શું અખ્તિયાર દીધો છે. જનાબે સુલેમાન કહે છે, આ મારા આખા તખ્ત ના જેટલા મેયાર છે, જેટલા ભાર છે, એ બધે થી અફઝલ છે કે તું એક વખત સુબહાનઅલ્લાહ કહી દે. શું કહી દે? નારે તકબીર, નારે રસાલત, નારે હૈદરી. આપણે ત્રણ નારા કીધા છે, બધે નોકા થાવ નહીં તો પોતાના મકસદ સુધી આવી નહીં શકે. જનાબે ઝૈનબ ની અંદર મોટી વાત એ હતી કે વખત ને ઓળખતા હતા. હવે મને શું કરવું છે, હવે મને શું કરવું છે? સબક દીએ છે, બૈરાઓ નઝમ બનાવો, જપ્ત બનાવો. આજે તમને શું કરવું છે?
દસ વર્ષ પછી તમને શું કરવું છે? જનાબે ઝૈનબ જયારે મદીનાથી નીકળતા હતા ઇમામ હુસૈન, ત્યારે પણ ખબર હતી રસ્તો કેટલો ખતરનાક છે, રસ્તો કેટલો જબરદસ્ત અને દુશ્વાર છે, શક્તિ વાળો છે, પણ ખબર હતી, વક્ત ને સમજતા હતા. ધણીથી ઇજાજત લઈને ઇમામ હુસૈન ની સાથે, કેમ કે વક્ત ને સમજતા હતા. હુજ્જતે ખુદા જઈ રહ્યો છે, એમાં વક્ત જઈ રહ્યો છે, આને એકલા ના મૂકી શકીએ આપણે. વક્ત ને સમજતા, કરબલાના રોજે આશુરા સુધી વક્ત ને સમજતા હતા. અને જે ઇન્સાન વક્ત ને સમજે છે ને હંમેશા કામયાબ હોય છે. બીબી ઝૈનબ કુફાની બાજારમાં આવ્યા, વક્ત સમજી ગયા, હવે વક્ત આવી ગયો છે કે હું અલી ની દીકરી, જેના બદન ભાઈઓ એ નથી જોયા છે, કઝન ની વાત નથી કરતો, સગા ભાઈઓ એ ખુદબો દેવા માટે તૈયાર થઈ ગઈ. કેમ કે વક્ત ને ઓળખતી હતી બીબી, કે આજે હું નહીં બોલીશ તો અલ્લાહની ખતરામાં છે, તબલીગ નહીં થશે, સમજો છો. લહેવા જનાબે ઝૈનબ, વક્ત આવી ગયો તો ચાહે ઇબ્ને ઝિયાદ નો દરબાર હોય, શામમાં યઝીદ નો દરબાર હોય, ખુદબો દે છે એવા ખુદબા કે આપણે વિચારી નથી શકતા. અલ્લાહુ અકબર. સબક છે જનાબે ઝૈનબ, જલ્દીથી પઢી દો. વક્ત શનાસ હતા અને વક્ત ના પ્રમાણે કેવો અમલ કરવું છે જનાબે ઝૈનબ ને ખબર હતી. સબક છે આપણા બધા માટે કે વક્ત ને પહેચાણો અને વક્ત ની નજાકત ને સમજતા સમજતા એના ઉપર અમલ કરો કે આજે આપણને શું કરવું જોઈએ. બિઝનેસ નથી ચાલતો તો શું કરવું જોઈએ? ઔલાદ ભણતી નથી તો શું કરવું જોઈએ? માશરા ગુમરાહી ની તરફ જઈ રહ્યું છે તો શું કરવું જોઈએ? મસ્જિદમાં કોઈ આવતો નથી તો શું કરવું જોઈએ? પ્લાનિંગ કરવું જોઈએ. જનાબે ઝૈનબ પ્લાનિંગ ની સાથે ચાલતા હતા. ચોથો અને પાંચમો સબક, બુઝુર્ગાને દીન ને વક્ત ની સમજ નહોતી. ફકીહ લોકો રહી ગયા, નબીના સહાબીઓ રહી ગયા, સમજી નથી શક્યા કે અમને શું કરવું જોઈએ, પણ જનાબે ઝૈનબ સમજી ગયા કે મને શું કરવું જોઈએ, પોતાની જિમ્મેદારી સમજી ગયા. ઇબને અબ્બાસ રહી ગયા, ઇબને જાફર રહી ગયા, મોહમ્મદે હનફિયા રહી ગયા, મોટા મોટા લોકો અહલે બૈત ના ખાનદાન માંથી અને એના સિવાય રસૂલના સહાબીઓ રહી ગયા. ઇમામ હુસૈન રસૂલ નુસરત અને કામરાની અને એની સાથે મદદ નથી કર્યા, પણ જનાબે ઝૈનબ ઈ ફકીહ લોકો ઈ સહાબી લોકો થી આગળ નીકળીને વક્ત ને પહેચાનતા હતા. આપણને નજાકત વક્ત ની સમજવું જોઈએ. જે ઇન્સાન વક્ત ની નજાકત ને સમજે છે એ પોતાના વક્ત ના ઇમામ ની સાથે હોય છે. પછી કુફા વાળાઓની જેમ પાછો નહો નથી પડતો, શામ વાળાઓની જેમ ઇસ્તેફાર નથી કરતો. ઇમામે વક્ત આવા વાળા છે, આપણે વક્ત ને ઓળખીએ. સબક દઉં છું, ખાલી જલ્દી પડી દઉં. ત્રીજો, મુસીબત ને જાણતા હતા તોય પણ જાણી બુજીને કરબલાના મક્તલમાં આવ્યા, પોતાના બચ્ચાઓને લઈને આવ્યા. ખબર છે જનાબે ઝૈનબના સબર બેમિસાલ, એવા સબર અને શુક્ર કે જે આપણે ઉભા રહી જશું. અલ્લાહુ અકબર. ત્રીજો અને છઠ્ઠો સાતમો સબક જનાબે ઝૈનબ થી, મુબલ્લિગે દીન, અલ્લાહના દીન ની તબલીગ. કોઈ સાંભળે કે ના સાંભળે, તમે બોલવા ચાલુ કરો, ખુદા તમારી આવાજમાં અસર દેશે. જનાબે ઝૈનબ શામના નહીં બલકે કુફાના દરબારની અંદર જ્યારે ખુતબા દેતા દેવા ચાલુ કરે શું થતો હતો ખબર છે? ઊંટણીઓની અંદર, ઊંટણીઓની ગળાની અંદર જે ઘંટીઓ બંધેલી હતી ને, એ લોકોની આવાજ, શરાબીઓની આવાજ, મજમાની આવાજ, એ બધાની આવાજ એટલી ફોર હતી કે જનાબે ઝૈનબની આવાજ કોઈને સંભળાતી નહોતી. પણ એજાઝે ખુદા, તમે અલ્લાહના રાહમાં એક પગલા વધારો, ખુદા તમારી મદદ કરશે. ખુદબા દેતા ચાલુ કર્યા, બધે ખામોશ થઈ ગયા. તારીખના જુમલા છે, હત્તા સકતલ જરસ, ઓટણીઓની ગળાની અંદર જે ઘટની ઘંટીઓ છે એ ખામોશ થઈ ગઈ. ખુદા એજાઝ દે છે, જ્યારે આવાજ ખુદા માટે બુલંદ થાય છે ને તો તાકાત ખુદા દે છે. સલવાત પડે આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એ બધે મુસીબતોના સફર જોઈને બૈરાઓ થાકી જાય છે, જનાબે ઝૈનબ થાકતા નથી. મુસીબતો જોઈને બૈરાઓને પૂછો સફર કેવો હતો, બહુ થાકેલો, બહુ ટ્રાફિક હતી, બે કલાકના સફર કરીને મસ્જિદમાં આવ્યા અમે, બે કલાકની ટ્રાફિકના અંદર અમે બેઠા બેઠા થાકી ગયા. બૈરાઓ વધારે થાકી જાય છે અને એ થાકોળોના મસાય પણ વધારે, મરસીઓ પણ વધારે બયાન થાય છે. પણ જનાબે ઝૈનબ થી જયારે પૂછવામાં આવ્યો, બીબી એ ઝૈનબ કૈફર આઈ તસન અલ્લાહ, કરબલા, કુફા, શામ, રસ્તો, મસાયબ, દુઃખ, આ બધે કેમ પસાર થયો, શું હતું આ બધે? જનાબે ઝૈનબ ફરમાવે છે, વમા રઈતુ ઇલ્લા જમીલા, જી પણ જોયું છે હું, બૈરાઓની ખાસિયત છે એટલી મુસીબત જોશે આટલી બતાડશે. કેટલી? એક રોટલી રાંધવી હશે
તો કેટલો મુસીબત નો પહાડ તૂટશે તમારા ઉપર, તમે જાણો છો, બહેતર જાણો છો કે નહીં, બહેતર જાણતા હશો ઇન્શાલ્લાહ. પણ જનાબે ઝૈનબ આટલી મુસીબત જોઈને આટલી બયાન કરી છે, રવાયતમાં છે, રવાયત છેલ્લી રવાયત પેશ કરું છું. જી ઇન્સાન નાની મુસીબત નહીં, મોટી મુસીબત લખે છે અને અહેસાસ કરે છે ખુદા એને મોટી મુસીબતમાં મુબતેલા કરી દે છે. અને જે માણસ મોટી મુસીબત ને નાની મુસીબત સમજીને સબર કરીને નીકળી જાય છે, ખુદા એને બહુ જલ્દી એ મુસીબત થી પસાર કરી નાખે છે. સલવાત પડે આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. દુઆ કરીએ આપણે અલ્લાહની બારગાહમાં, તવસ્સુલ કરીએ આપણે અહલે બેત અલે મુસલ્લાત વસલામ થી, પરવરદિગાર તારી બારગાહમાં દુઆ છે આ બધે મોમિનીની હિફાજત ફરમાવો. પરવરદિગાર મુલ્ક ની હાલત અગર સારી નથી તો તમામ મોમિનીનો મોમિનાત મુસ્લિમીને જહાન અને આ મુલ્ક ની અંદર વસવા વાળા મુસલમાન લોકોની બધેની જાનો માલો ઇજ્જત આબરૂની હિફાજત ફરમાવો. પરવરદિગાર દુઆ છે આજની મુબારક રાતમાં જેટલા લોકો મકરૂઝ છે એ બધે લોકોના કર્જના ગેપ થી અદા ફરમાવવાની તોફીક અનાયત ફરમાવો, એ બધે લોકોની મદદ ફરમાવો. પરવરદિગાર જે લોકો કસબોકાર કરે છે, કામ વાળા છે, બિઝનેસ વાળા છે, એ બધે લોકોના બિઝનેસમાં મદદ ફરમાવો, એ લોકોના રિસ્કરોઝીમાં ખેરો બરકત અતા ફરમાવો. અને જે લોકો દુકાન વાળા નથી, કારોબાર વાળા નથી, બિઝનેસ વાળા નથી, એ લોકોને જલ્દ અઝ જલ્દ સાહેબે બિઝનેસ સાહેબે કારોબાર બનાવો. અમને મોહબ્બતે આલે મોહમ્મદ નો ખજાના અતા ફરમાવો. પરવરદિગાર સીધા રસ્તા ઉપર બાકી રહેવાની તોફીક એનાયત ફરમાવો. ઉલ્ફતે આલે મોહમ્મદ, મોહબ્બતે આલે મોહમ્મદ, વેલાયતે મોહમ્મદ વાલે મોહમ્મદ નો ચિરાગ જે અમારા દિલોમાં રોશન છે એ ચિરાગની રોશનીમાં ઇજાફા ફરમાવો. પરવરદિગાર ગુનાઓથી બચવાની તોફીક એનાયત ફરમાવો. અમારી બચ્ચીઓ, અમારી બહેનો, અમારી માઓ બહેનોને જનાબે ઝૈનબના રસ્તા ઉપર એમની સુન્નત ઉપર અમલ કરવાની તોફીક એનાયત ફરમાવો. જેટલા લોકો મરહુમીના દુનિયાથી ગુજરી ગયા છે બધે લોકોની મગફિરત ફરમાવો. પરવરદિગાર વારિસ જમાના હઝરત હુજ્જતના ઝહુરમાં તાજીલ ફરમાવો, એમને અમારાથી રાજી ફરમાવો, એમના ઝહુરમાં તાજીલ ફરમાવો, અમુ બધેને એમના નાસરીન મદદગારો ગુલામોમાં શુમાર ફરમાવો. વાખર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. આ ખુશીની રાતમાં આપણે મૌલાને યાદ કરીએ, એમની સલામતી માટે દુઆએ ફરજની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. اللهم كل وليك حسن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة طبعا وتمتعه